માલસર ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જશપાલસિંહ પડિયારનો સન્માન સમારોહ યોજાયો. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારનું કરાયું સન્માન. સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ બની સક્રિય. મોંઘવારી રોજગારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કરજણ ચિનોર કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સહિત કોંગ્રેસના માજી ધારાસભ્ય ચંદુભાઈ ડાભી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુમતાઝ પટેલ ભરૂચ લોકસભાની ચૂંટણી લડે તેવી કરજણ ચિનોર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ઈચ્છા કરી વ્યક્ત. સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા ચૂંટણી લડવાને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઉપર છોડ્યો નિર્ણય. લોકસભાની ચૂંટણી પહેલા ચિનોર ભાજપને છટકો. ભાજપના તાલુકા પંચાયત સદસ્ય રાજેશ પટેલનો પુત્ર ખુશીલ પટેલ જોડાયો કોંગ્રેસમાં. માલસર તાલુકા પંચાયત બેઠક ઉપરના ભાજપના સભ્ય છે રાજેશ પટેલ. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારે ખેસ પહેરાવીને ખુશીલ પટેલને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો. कांग्रेस ने मना किया है कि वो नहीं जाएगी, क्योंकि साथ साथ चार जो हमारे शंकराचार्य हैं उन्होंने भी कहा है कि ये विधि सही तरीके से नहीं हो जा रही, पॉलिटिकल इवेंट बनाया जा रहा है. स्वर्गीय अहमद पटेल का सीट वो भरूच है फेवरेट, तो क्या आप लड़ने के लिए तैयार हैं? कांग्रेस बिल्कुल लड़ने के लिए तैयार है. और गठबंधन इंडिया गठबंधन ने आपके चैतन बसाव को डिक्लेयर किया? नहीं, इंडिया गठबंधन ने नहीं डिक्लेयर किया. आम आदमी पार्टी के जो प्रेसिडेंट है अरविंद केजरीवाल जी ने कहा आम आदमी पार्टी से चेतर बसावा लड़ेंगे. अलायंस की अभी कोई बात नहीं हुई है, बातें और मीटिंग चल रही है. पिछली कल शाम को भी हुई थी, आज भी है, तो अभी अलायंस का कोई डिसीजन हुआ नहीं है. तो ये गठबंधन की अनाउंसमेंट नहीं है, सिर्फ आम आदमी पार्टी की अनाउंसमेंट है. आज वडोदरा जिला कांग्रेस समिति तेमज सीनोर तालुका कांग्रेस समिति द्वारा आज अहीं सौ संगठन साथी कार्यकर्ताओं साथ एक मीटिंग नु आयोजन करवामां आव्युं हतुं. आगामी समय में जयरे लोकसभा आवी रही होय त्यारे एनी पण तैयारीना भागरूपे अने साथे आवती काले 14मी जान्युआरी थी भारत जोड़ो न्याय यात्रा जे शुरू करवामां आवी रही छे અને એ યાત્રા જ્યારે આગામી સમયમાં ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય એના ભાગરૂપે પણ કાર્યકર્તા સાથે ચર્ચા કરીને કે જે અત્યારે દેશની પરિસ્થિતિ થવા જઈ રહી છે અને જે દેશમાં ગરીબ હોય, શોષિત હોય, વંચિત હોય એના હક અધિકાર માટે શું એમને મુશ્કેલીઓ પડી રહી છે, માતાઓ બહેનોને શું મુશ્કેલીઓ પડી રહી છે એ લઈને જે માનનીય રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા કરી રહ્યા છે એ ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય તો એ તમામ ચર્ચાઓ આજે અહીંયા કાર્યકર્તાઓ સાથે મળીને એમના વિચારોની પણ આપ લે કરી અને બીજી વાત જે પાર્ટીની કરવાની હતી એ પણ આજે અહીંયા કરી છે એ બાબતની આજે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ ખાતે મીટિંગ મળી છે.